वेलकम बेक। द्वारका खंभाड़िया यार्ड में चना की खरीद में गोलमाल जोवा मळी। टेकाना भावे चना वेचवा आवता खेडूतो साथे गोलमाल। सैम्पल ना नामे लई लेवामां आवे छे 2.5 થી 3 किलो चना। नियम मुजब लेवाना होय छे मात्र 200 ग्राम चना। चना वेचवा अंदाजे रोज आवे छे 150 થી 200 जेटला खेडूतो। 550 થી 600 किलो चना की संचालकों गोलमाल करे छे। रोज 25 થી 30 હજાર नो भ्रष्टाचार थतो होवानो खेडूतोनो आरोप छे। तो 150 થી 200 જેટલા ખેડૂતો દરરોજ ચણા વેચવા માટે આવે છે। શું ખરેખર ખંભાળિયા યાર્ડમાં ગોલમાલ થાય છે? સવાલ થઈ રહ્યા છે, શું નિયમ કરતા વધુ લેવાય છે ચણાના સેમ્પલ? ટેકાના ભાવે ચણા વેચવા આવતા ખેડૂતો સાથે ગોલમાલ, ખેડૂતોનો આરોપ સાચો? તો શું થશે હવે કાર્યવાહી? સવાલ થઈ રહ્યો છે। જ્યારે 150 થી 200 જેટલા ખેડૂતો દરરોજ ના આવતા હોય ત્યારે હવે કાર્યવાહી શું થશે? ખેડૂતોએ આરોપ કર્યો છે કે ખેડૂતોનો આરોપ સાચો, तो कार्यवाही शुं करवामां आवशे? सवाल ए थई रह्यो छे कारण के हवे हकीकत तो सामे आवी गई छे, परंतु तेने लईने तपास थशे खरी? शुं खरेखर खंभाड़िया यार्डमां थाय छे गोलमाल? अहींया सेम्पलमां एक खाता दीते 3 થી 4 किलो चणा लई जाय छे। बराबर अहींया अमे लोको मजूरने नथी आपता, आ लोको एमने अमारा चणा गायबने लई जाय छे। અને બારદાનમાં 500 બારદાન થાય ને 800 ગ્રામ કાપે છે, તો આ લોકો સરકાર આ ખેડૂતો માટે અન્યાય કરે છે। ગામડેથી ચણા લઈને આવીએ છીએ દ્વારકા જિલ્લાના ગામ હસ્તલથી, તો સેમ્પલમાં 2 કિલો એક કોથરીમાં ભરે છે, એવા 3 કોથરી ભરે છે એક ખાતામાંથી। તો ત્યારે અવડા સેમ્પલ લઈ જાય ને પાછા વજનમાં 550 બારદાન થાય છે અને 800 ગ્રામ કાપે છે એ લોકો। બરાબર આવી રીતના ખેડૂતોને માલ ખોટો લઈ જાય છે।